મુસર તાલુકામાં આવેલા જામણી ગામ પાસે દરિયા પાસે આવેલું જે સિકોતર માતાજીના મંદિરે માતાજીના શ્રાવણ મહિનાના 11 ના દિવસે મેળો ભરાય છે. સંવત 970 વૈશાખ વા 13 ના ગુરુવારના રોજ જામવંથલીથી શ્રી નાભ વંશરાજ અને અમારા શ્રીરામ ગાદીના યાદવોના પૂર્વજો શ્રી સુરતદાસજી ગોપાલસિંહ યાદવ સિકોતર માતાની સહાય કૃપાથી નાણા ગામેથી સિકોતર માતાના માનતા ચડાવી ઈસનપુર આવતા માની સાથે આવે છે કે કેમ તેવી હાજી તપાસતા સિકોતર માતાના ઈસનપુર રોકાઈ ગયેલા ત્યારે માની આજ્ઞા અનુસાર જામની ગાદી સ્થાપી હતી. સિગામથી લગભગ 10-12 કિલોમીટર આ મંદિર આવેલું છે. ઈસનપુર ગામ રાખેલું છે. અહીંયા ગામનું નામ છે ઈસનપુર છે. માતાજી સ્થાયી થયા છે ઈસનપુર ગામે. એ વહાણવટી માતા તરીકે અત્યારે કહેવામાં આવે છે. બીજું કે 11 જે કોઈ ભાવિ ભક્તો અહીંયા આવે છે એમની મનની ઈચ્છા પૂરી થાય છે. મારું નામ ઉદયસિંહ ભાઈ સાહેબ છે. શ્રીગામ ઠાકોર સાહેબ બોલું છું. વર્ષોથી અમારા પૂર્વજો દરિયા વાટે અહીંયા આવેલા ત્યારે માતાજીએ કીધેલું મારો વાસ અહીંયા રહેશે અને તમારે જે કોઈ ગામ તમને પસંદ પડે ત્યાં તમારો વસવાટ કરો. ત્યાર પછી તારે શ્રાવણ સુદ 11 રહેશે. તમારે મારા પાડે અહીંયા તમારે આવવાનું. ત્યારથી આ 11 ઉજવાય છે. શ્રાવણ સુદ 11 અમાસને બીજે શ્રાવણ મહિનો બેસે ને 11 દિવસે આપણે અહીંયા આગળ ઉજવવામાં આવે છે. દર વર્ષે તેમના દર શ્રાવણ વર્ષ સુદ 9 રોજ સિકોતર માતાની સ્થાપના પૂજન નૈવેદ્ય ધરાવી શ્રાવણ સુદ 11 રોજ ઈસનપુર ગામ સિકોતર માતાના સ્થાનિક મંદિર ખાતે શ્રીગામ ઠાકોર સાહેબ સહિત તમામ યાદવોના અને પ્રજાપ્રધાની પૂજન દર્શામાનું કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. દરિયા પાસે આવેલું સિકોતર માતાજીનું મંદિર આજે મેળો ભરાય છે અને જે સિગાર ગામના ઠાકોર સિગાર ગામથી ચાલતા ચાલતા દરિયા પાસે આવેલા સિકોતર માતાનું મંદિર આવે છે અને ત્યાં યાદવપુરના ભાવિક ભક્તો આ દર વર્ષે મેળો ભરાય છે. આ મેળામાંથી દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે અને આ મંદિરે જે માનતા રાખે છે તે લોકોને પૂર્ણ થાય છે. સીધા તમે તમારા મંદિરે ઉભું જાઓ.